ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આની આગળના વિડીયોમાં આપણે સેમીમાં ફેરવતા શીખી ગયા બરાબર હવે આજે આપણે જોઈશું મીટરમાં ફેરવો તો ચાલો આજે આપણે મીટરમાં ફેરવો જોઈએ આપણો પહેલો દાખલો છે નવસો સેમી

શું થશે ચોકડી ગુણાકાર નવસો ગુણ્યા અહીંયા બરાબર હવે નવસો ગુણ્યા એક એટલે કે નવસો અને છેદ માં કેટલા છે સો હવે એક જીરો

સેમી આમાં પણ આપણે આગળ દાખલો ગણ્યો એ રીતે જ ગણીશું કે 100 સેમી બરાબર 1 મીટર તો 1800 સેમી બરાબર કેટલા હવે ચોકડી ગુણાકાર અઢારસો સેમી ગુણ્યા સેમી બરાબર અહીંયા કેટલા છે અઢારસો ગુણ્યા એક બરાબર અઢારસો અને છેદમાં કેટલા છે સો હવે આપણે અંશ અને છેદ ઉડાડીશું એક જીરો એક જીરો બીજું જીરો બીજું જીરો કેટલા બચ્યા અઢાર ના છેદમાં એક હવે અંશ અને છેદ ઉડાડવું હોય તો અઢાર એક અઢાર બરાબર એટલે કેટલા બચ્યા અઢાર મીટર એટલે કે અઢારસો સેમી બરાબર અઢાર મીટર ત્યારથી મિત્રો મીટરમાં કેવી રીતે ફેરવવું તે તમને સમજ પડી જ ગઈ હશે હવે આપણે જોઈએ મીટર અને સેમીમાં ફેરવો આપણે મીટર અને સેમી બંનેમાં ફેરવવાનું છે હવે અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે ચારસો પચાસ સેમી બરાબર કેટલા ઈપા છે ચારસો પચાસ સેમી તો સૌથી પહેલા આપણે શું કરીશું જે આ ચારસો પચાસ સેમી આઈપા છે તે માટે આ ચારસો પચાસ ને આપણે છૂટા પાડીશું કઈ રીતે તો કે ચારસો પ્લસ પચાસ ચારસો પ્લસ પચાસ બંને શું છે સેમી છે બંને શું છે સેમી છે હવે આપણે શું કરીશું પહેલા આ ચારસો સેમી જે આપ્યા છે એને મીટરમાં ફેરવી દઈએ

હવે એક જીરો જીરો આ જીરો આ જીરો મિત્રો ચારસો સેમી બરાબર કેટલા થશે ચાર મીટર અને આ પચાસ સેમી ફરી સમજ પહેલા આપણે શું કરવાનું જે આપણને મોટી સંખ્યા મળે એને આપણે મીટરમાં ફેરવીશું અને બાજુની સંખ્યા જે હોય તે સેમી સેમી એટલે કે મીટર હવે બીજો એક દાખલો જોઈએ બીજો દાખલો હવે આમાં પણ આપણે શું કરીશું પહેલા સંખ્યાને છૂટી પાડીશું એટલે કે આઠસો પ્લસ ચોસઠ સેમી બરાબર

સેમી, આપણે અંશ અને છેદ ઉડાડીશું એક જીરો એક જીરો બીજો જીરો બીજી જીરો એટલે કેટલા આવશે આઠ ગુણ્યા એક બરાબર આઠ મીટર એટલે કેટલા થશે મીટર અને કેટલા છે સેમી એટલે કે આઠ મીટર ચોસઠ સેમી થશે તો વિદ્યાર્થી મિત્રો આ એચ ડબલ્યુ તમારે તમારી નોટબુકમાં કરવાનું રહેશે તો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો